ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે આવેલા બજરંગ ગેસ્ટ હાઉસમાં મોટી પાનોલીના પાટીદાર યુવાને ઝેરી દવા પીને આત્મહત્યા કરતા ચકચાર મચી જવા પામી છે. ધોરાજીના ગેલેક્સી ચોક ખાતે આવેલ બજરંગ ગેસ્ટ હાઉસમાં રૂમ નંબર 105માં બપોરે મોટી પાનેલીનો રહેવાસી પ્રકાશ વલ્લભભાઈ સાણી ઉંમર 35 વર્ષ રૂમ ભાડે રાખી બપોરે બહાર જવાનું હોય હોટલ માલિકને જણાવેલ કે 4 વાગે રિવાજો ખખડાવીને ઉઠાડજો. જે સમય 2-3 કલાક પૂરતો રૂમ ભાડે રાખ્યો હતો સમય દરમિયાન 4 થી 4:30 દરમિયાન માલિક બાણું ખખડાવ્યું પણ અંદરથી જવાબ ન આવતા કંઈક અજુગતું બનેલ હોય તેવું લાગતા પોલીસને જાણ કરાઈ હતી અને પોલીસે ઘટના સ્થળે પહોંચીને બારણું ખોલતા પ્રકાશનો મૃતદેહ 6 પાનાની સુસાઇડ નોટ ઝેરી દવા પડી હતી. જે સુસાઇડ નોટમાં સરકાર નિંદરમાં હોય તેવું લાગે છે. પાટીદારોને અનામત જલ્દી મળે મિત્રમંડળ અને ગ્રુપ તેમજ પરિવારજનો પાસે માફી માંગી હતી. બાપુજીનું ધ્યાન રાખજો, પરિવારજનોને હેરાન ન કરતા પત્ની અને 2 સંતાનોનું ધ્યાન રાખજો તેવું ભાઈઓને ભલામણ કરાઈ હતી. મારી પાછળ કંઈ કરતા નહીં, ફક્ત સ્વામિનારાયણ ધૂન બોલાવજો. મારાથી કંઈ ભૂલ થઈ હોય તો માફ કરશો. નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી પણ નહોતા ત્યારે પાનેલીમાં આવેલા ત્યારે માણસો ભેગા કર્યા હતા. સારા વર્ષ માઠા બન્યા તો પાક વીમા પણ નહીં, સમાજનું કામ કરવા નીકળ્યા તો જેલ ભેગા કરી દેવાય છે. કોઈ સાથે નાણાંની લેતી દેતી નથી પણ બેંકનું ધિરાણ ગમે તેમ ભાઈઓ ભરી દેશો જેવું અનેક સુસાઇડ નોટમાં લખ્યું છે. પ્રકાશના મૃતદેહને પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. પોલીસ કાફલો અને લાગતા વળગતા હોસ્પિટલમાં ટોળેટોળા ઉમટી પડ્યા હતા. પાટીદાર અનામતના પાસના સભ્ય જીતુભાઈ ડઢાણીયાએ ધોરાજી સ્વયંભૂ બંધ રાખવાનું આહવાન કરાયું હતું. ઘટનાની જાણ થતાં DYSP પાટીલ, PI JK ઝાલા, PSI રાણા, SP સુદ તેમજ પોલીસગણ પહોંચી ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જ્યારે હોસ્પિટલમાં પાસના કન્વીનર લલિતભાઈ વસોયા પહોંચ્યા અને પરિવારજનોને સાંત્વના આપી હતી અને સરકાર હવે પાટીદાર અનામત વિશે શાનમાં સમજે, જો પાટીદાર મરી શકતા હોય તો મારી પણ શકે છે. પાટીદાર યુવાન અન્ય પ્રવૃત્તિ તરફ ન વળે તે પહેલા તાત્કાલિક આ પ્રશ્નનો ઉકેલ. પાટીદાર અનામતની લડતમાં આજ રોજ 11મા યુવાને શહાદત મેળવી છે, જેને પણ પાટીદાર સમાજ જ આજીવન યાદ રખશે. આજ સવારે 9:30 વાગે સ્મશાનયાત્રા મોટી પાનેલી ખાતે નીકળશે, જેમાં પાટીદારો અને પાસના કન્વીનરો ઉપસ્થિત રહ્યા હતા. બીજું, આ ઘટનાને જોઈ ધોરાજી ST ડેપો દ્વારા એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ધોરાજી તાલુકામાંથી બધી જ બસો પરત બોલાવી લેવાય તેવું સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આજરોજ ધોરાજી બંધ સ્વયંભૂ બંધ રાખવાની પણ ઘોષણા કરાય છે. જોવાનું એ રહ્યું કે આ ઘટનાનો ગુજરાતમાં કેવો પડઘો પડશે અને પાટીદાર અનામત વધુ વેગ પકડશે કે કેમ, સરકાર કોઈ માર્ગ કાઢી શકે છે કે કેમ. યોગેશ દોરાસિયા, બજરંગ ગેસ્ટ હાઉસ, ગેલેક્સી ચોક. સવારે 11:30 ભાઈ આવેલા છે પાનેલીના, એટલે એણે એમ કીધું કે અમને 2 કલાક એટલે 2-3 કલાક રૂમ પૂરતા આપો, 4 વાગે જૂનાગઢ જાઓ એટલે એને રૂમ આપો. પછી મને 4 વાગે ઉઠાડવાનું કીધું તો 4 વાગે ઉઠાડ્યો પણ ઉઠો નહીં, એટલે રૂમ ખખડાઈ પર તો એ ખોઈલું નહીં, એટલે અજુકું લાગી ગયું એટલે પોલીસ સ્ટેશને જાણ કરી. ભાઈનું નામ શું હતું? ભાઈનું નામ હતું શૈલેષ. પ્રકાશભાઈ વલ્લભભાઈ સાણી. તમે ડોક્યુમેન્ટ પૂરા? હા, ડોક્યુમેન્ટ એનું ચૂંટણી કાર્ડ આપેલું હતું. મોટી પાનેલીના વતની યુવા પાટીદાર શ્રી પ્રકાશભાઈ વલ્લભભાઈ સાણીએ પાટીદાર અનામત મુદ્દે જે આત્મહત્યા કરી છે, આ રીતે પાટીદાર અનામત આંદોલનની વેદી પર એક વધુ પાટીદારનું બલિદાન ભોગ લેવાયો છે. ધન્ય છે પ્રકાશભાઈને. પ્રકાશભાઈ, અમે તમારી આ શહીદી એડે નહીં જવા દઈ અને આવતીકાલે ધોરાજી પાસ વતી શાંતિપૂર્ણ રીતે ધોરાજી બંધનું એલાન આપવામાં આવે છે અને અત્યારે પણ ધોરાજી બંધ, અત્યારે પણ ધોરાજી બંધનું એલાન આપવામાં આવે છે. આ તકે પાટીદાર યુવાનોને અમારી નમ્ર વિનંતી છે કે પાટીદાર અનામત આંદોલનના મુદ્દે આવું કોઈ આત્મઘાતી પગલું ન ભરે અને આવતીકાલનું બંધ પણ સંપૂર્ણ શાંતિમય રીતે જળવાય એ રીતે આપણે બંધનું એલાન આપવામાં આવે છે. અને ખાસ કરીને પાટીદાર યુવાનોને આ રસ્તો બિલકુલ યોગ્ય નથી ભલે આત્મહત્યા કરવાનો, જેથી કરીને અમારી નમ્ર અને વિનંતી છે કે કોઈ પણ પાટીદાર યુવાન આ મુદ્દે આવી રીતે આપઘાત કરવાનું ન વિચારે. આપઘાત કરવો એ પાટીદાર અનામત આંદોલનનો કોઈ ઉકેલ નથી. ઉકેલ શાંતિપૂર્ણ રીતે સમાધાનના બેજ ઉપર વાતચીત કરીને અને જરૂર પડશે તો આપણે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીને પણ આગળ વધશું.
માટે મહેરબાની કરીને દરેક વાલીઓ પણ પોતાના બાળકોને પોતાના સંતાનોને સમજાવે કે પાટીદાર અનામત મુદ્દે આ રીતે આપઘાત કરવો એ બિલકુલ ગેરવ્યાજબી છે, આ કરી ના શકાય અને આ સમાજ સહન પણ ના કરી શકે, જેથી કરીને સમાજમાં ઉશ્કેરાટ ના ફેલાય એ માટે પણ હું યુવાનોને વિનંતી કરું છું કે આવતીકાલે જે કંઈ બંધનું એલાન આપવામાં આવ્યું છે સંપૂર્ણપણે શાંતિમય અને એકદમ શાંતિથી આપણે આ બધું પાર પડી એવી અપેક્ષા. ભાઈ પ્રકાશભાઈ સાણીએ અનામતની વાતને વાચા આપવા માટે પાટીદાર સમાજનો અવાજ સરકાર સુધી પહોંચે એટલા માટે એના જીવનની આહુતિ આપી છે, જેને પાટીદાર સમાજ આજીવન યાદ રાખશે. અને પાટીદાર સમાજનો અમારામાં 11મો યુવાન આજે સરકારની સામે રોષ વ્યક્ત કરવા માટે શહાદતતા ઓયરી છે. સરકારે હવે શાનમાં સમજવાની જરૂર છે. પાટીદાર યુવાન પોતાનો જીવ દઈ શકતો હોય તો ભવિષ્યમાં જો આનંદ સરકારની વૃત્તિ ચાલુ રહી તો જીવ લઈ પણ શકશે. સુસાઇડ ગેંગ જે છે એ પાટીદાર સમાજના યુવાનો કદાચ આકાલીય અને નક્સલવાદી પ્રવૃત્તિ તરફ વળે એ પહેલાં સરકારે આ મુદ્દાઓ પર ધ્યાન આપી અને પ્રશ્નને તાત્કાલિક ઉકેલ આવે એના માટેના પ્રયત્નો કરવા જોઈએ એવું મારું અંગત મંતવ્ય છે. ફાઇનલી 9:30 વાગે એના ઘેરેથી નીકળવાની છે અને એમાં સમગ્ર સૌરાષ્ટ્રના પાટીદાર સમાજના આગેવાનો અને પાસના તમામ હોદ્દેદારો ઉપસ્થિત સ્મશાન યાત્રાની અંદર રહેવાના છે. અને બંધના એલાન અંગે ક્યાં ક્યાં બંધ રહેવાના છે? બંધમાં આજે ધોરાજી બંધનું એલાન અપાયું છે એવી વાત મેં સાંભળી છે અને પાનેલી ભાયાવદર કોલકી અને આજુબાજુના જે એરિયાઓ છે એ સ્વયંભૂ બંધ પાડવાના છે અને સ્મશાન યાત્રામાં જોડાશે. અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ધોરાજી.